કોવિડ-19ના દર્દીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 લાયન્સ પોર્ટેબલ ઓક્સિજન મશીન વેન લોન્ચ કરવામાં આવી. અમદાવાદ શહેરમાં કોવિડ-19 કેસોની સંખ્યામાં સતત વધારાને ધ્યાનમાં લેતા લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 પોર્ટેબલ ઓક્સિજન મશીન બેંક લોન્ચ કરવાની જાહેરાત કરી છે. શહેરની હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને 2-3 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે, ત્યારે આ પહેલા અંતર્ગત ગંભીર રીતે બીમાર દર્દીઓને ઘરે જ ઓક્સિજન મશીન પૂરા પાડાશે. હાલની પડકારજનક સ્થિતિમાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 પોર્ટેબલ ઓક્સિજન મશીન દ્વારા એક નવીન પ્રોજેક્ટ રજૂ કર્યો છે, જે અંતર્ગત ગંભીર બીમાર દર્દીઓને ઘરે જ ઓક્સિજન મશીન મળી રહેશે. દર્દીઓની ઘરે સારવાર માટે 5 અને 10 લીટરની ક્ષમતાનો પોર્ટેબલ ઓક્સિજન મશીન પૂરા પડાશે. આ પ્રોજેક્ટનો ખ્યાલ પૂર્વ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર પ્રવીણ સાજેડે રજૂ કર્યો છે અને તેમણે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે પોર્ટેબલ ઓક્સિજન મશીન રજૂ કરતા અમે અત્યંત સંતોષની લાગણી અનુભવી રહ્યા છે. કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને હોસ્પિટલમાં પર્યાપ્ત માત્રામાં બેડ ઉપલબ્ધ નથી, ત્યારે મને વિશ્વાસ છે કે ગંભીર રીતે બીમાર દર્દીઓને પોર્ટેબલ ઓક્સિજન મશીનથી ચોક્કસપણે રાહત મળશે. મહામારી દરમિયાન લાયન્સ ક્લબ દ્વારા વિવિધ ઉમદા પહેલ કરવામાં આવી છે અને પોર્ટેબલ ઓક્સિજન મશીન તેનો જ એક હિસ્સો છે. મહત્વપૂર્ણ છે કે લાયન્સના ક્લબના સભ્યો પોર્ટેબલ ઓક્સિજન મશીન દાન કરવા માટે આગળ આવ્યા છે. 5 લીટર મશીનની કિંમત ₹37,500 અને 10 લીટર મશીનની કિંમત ₹70,500 છે. હાલમાં ક્લબે અમદાવાદ સેન્ટર માટે તેના સદસ્યો તરફથી 50 મશીન દાન પેટે પ્રાપ્ત કર્યા છે. તેનાથી સમાજના અન્ય સદસ્યો તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. ક્લબ નજીકના ભવિષ્યમાં મશીનની સંખ્યા વધારીને 1000ને પાર કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ ઓક્સિજન બેંકનું સંચાલન કર્ણાવતી શાંતાબેન વિષ્ણુભાઈ આઈ હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે. લાયન્સ કર્ણાવતી શાંતાબેન વિષ્ણુભાઈ આઈ હોસ્પિટલનું સંચાલન અને માલિકી લાયન્સ ક્લબ ઓફ કર્ણાવતી દ્વારા થઈ રહ્યું છે, જે 2000થી વધુ સદસ્યોની ક્ષમતા સાથે વિશ્વની સૌથી મોટી લાયન્સ ક્લબ છે. વિશ્વભરમાં 1.4 મિલિયન લાયન્સ મેમ્બર્સ છે અને તે 210 દેશોમાં ઉપસ્થિતિ ધરાવે છે. વિશ્વભરમાં કોવિડ-19 મહામારીને અચાનક ફેલાવા અને ત્યારબાદ લોકડાઉન વખતે હજારો શ્રમિકોએ શ્રમિક ટ્રેન દ્વારા પોતાના વતન જવા રવાના થયા હતા. તે સમયે લાયન્સ ક્લબ કર્ણાવતીએ સમાજને સહયોગ કર્યો હતો તથા પીએમ કેર્સ અને સીએમ કેર્સ ફંડમાં ₹50 લાખનું યોગદાન આપ્યું હતું. વધુમાં શ્રમિકો વચ્ચે વિનામૂલ્યે ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. લાયન્સ ક્લબ દ્વારા ગાંધીધામ, ભુજ, વાપી અને દેશના અન્ય કેન્દ્રોમાં પણ આવા સેન્ટર્સ શરૂ કરવાનું આયોજન છે. આ ખ્યાલ બીજા એનજીઓ સમક્ષ પણ રજૂ કરાયો છે અને જીતો ઇન્ટરનેશનલ, જેસિસ ઇન્ડિયા અને અન્ય સ્થાનિક સામુદાયિક સંસ્થાઓએ દેશભરમાં આ પ્રકારના પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કર્યું છે. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ. મારું નામ પ્રવીણ સાજેડ, લાયન્સ ક્લબમાં ઇન્ટરનેશનલ ડિરેક્ટર તરીકે સેવાઓ આપેલી છે અને વર્તમાન કોરોના સંજોગોમાં જે આખું લોકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે, હોસ્પિટલમાં બેડ નથી, દવાઓ નથી, ઓક્સિજન સિલિન્ડર નથી મળતા, ત્યારે અમે ડૉક્ટરોની સલાહ લીધી અને ડૉક્ટરે કીધું કે જો લાયન્સ ક્લબ આની અંદર પોર્ટેબલ ઓક્સિજન મશીન જો આપી શકે તો એ ખૂબ મોટી રાહત ગુજરાતના હેલ્થકેર માટે થશે. અમે અમારા મિત્રોને અપીલ કરી અને લક્ષ્ય કર્યું કે લગભગ 1000 મશીન જો લાયન્સ ક્લબ આખા ગુજરાતમાં જો કરે તો ખૂબ મોટું કાર્ય થશે. આ વાત અમે અમારી જુદી મિત્ર સંસ્થાઓને પણ કરી, જેમ કે જેસીસ છે, રોટરી છે, જીટો છે, એ બધા જોડે પણ વાત કરી અને મને જણાવતા આનંદ થાય છે કે આજની તારીખમાં અમે 100 મશીનથી અમદાવાદનું લાયન્સ ઓક્સિજન બેંક સેન્ટર ચાલુ કરીએ છીએ. જીટો પણ 32 ઓક્સિજન બેંકથી ચાલુ કરે છે. આજે ગાંધીધામ, ભુજ, નવસારી, બરોડા, સુરત, નાગપુર, ગોંદિયા અહીંયા પણ બધા અમારા લાયન્સ ક્લબના મિત્રો ચાલુ કરી રહ્યા છે અને આ આખું પ્રોજેક્ટ ઓલ ઓવર ઇન્ડિયા લેવલ ઉપર આ થશે. જે રીતે મેં પહેલાં કહ્યું કે લગભગ 50% પેશન્ટ અસિમ્પ્ટોમેટિક હોય છે કોવિડના, એમને કશું જરૂર હોતી નથી. બાકીના પેશન્ટમાં પણ 80% પેશન્ટ
ઘરે રહીને ફક્ત ઓક્સિજન મશીનથી સારવાર મેળવી શકે છે. આ ઓક્સિજન મશીન જે 5 લીટરનું જે આપણે આપ્યું છે એ ફક્ત ટોકન રેન્ટ 100 રૂપિયા ઉપર આપવાના છીએ, કોઈ ડિપોઝિટ છે નહીં. અને જો 5 લીટરથી વધારે જરૂર પડશે તો 10 લીટર કેપેસિટીનું પણ અમે આપવાનું નક્કી કર્યું છે. એટલે આજે વેર દેર ઇઝ અ નીડ દેર ઇઝ અ લાયન, એ રીતે આજે લાયન્સ ક્લબની અંદર 2,85,000 લાયન મિત્રો આખા ઇન્ડિયામાં છે, ગુજરાતમાં 20,000 છે. અને આ મેસેજ આજે ગુજરાતથી શરૂઆત થઈ છે અને ગુજરાત દરેક કાર્યમાં સૌથી પહેલાં અનુકૂળ વિચાર કરે છે. આજે પણ ગુજરાત હેઝ ટેકન અ લીડ ઇન ધીસ ઇનોવેટિવ પ્રોજેક્ટ. હું એના માટે અમારા ખાસ મિત્રો નરેન્દ્રભાઈ પટેલ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર ભરતભાઈ છાજેડ, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સંજયભાઈ છાજેડ અને જે હોસ્પિટલ જેની સંચાલન કરવા છે તેવા સુભાષભાઈ દસાણી અને સર્વે દાતાઓનું પણ હું ખૂબ ખૂબ અહીંયા આભાર માનું છું. અને પ્રેસ થકી આ મેસેજો